नहीं आवे। आई तो कॉक्रीट ही ओळख ये कॉक्रीट ने नाम जे मालिक की वफादार होय तमे जोई सको तो ये गीर गाय पण एक वफादार अने कॉक्रीट गाय पण वफादार अने जीवा खेडू तो खरेखर एक देशी की गौ धन आपणो जे कहेवाय एनाथी केटलो प्रेम ए तमे जोई रह्या छो वीडियो मां। तो आपणे आ बन्ने गायोनी डिटेल अने दूध केटलू छे अने केटला टाइम थी तेमनी पासे छे ते आपणे माहिती मेळवानो प्रयत्न करीशुं। તો સૌથી પહેલા તો આ બંને ગાયનું નામ શું રાખેલું છે? ઓલું અમે ગીરું રાખ્યું છે, ગીરું, અને આનું અમે લાડ્યું લાડુ 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 બંનેનું અમે નામ રાખ્યું છે, બરાબર છે। તો હવે આ બંને ગાયો હાલ ગાભણ છે, હાલ બંને ગાભણ છે, જ્યારે વીઆઈ ત્યારે ગીર ગાય જે છે ગીરું એનું કેટલું દૂધ છે? એનું એક ટાઈમનું 7 લિટર જેવું એકદમ એને વાસડું આપો કે ના આપો તો એ દૂધ સાની માની આપે જ, નૂજ બાંધો કે ના બાંધો આરિયા છે પણ કાંકરેજ ગાય ની થોડી ઓળખાણ જે કાંકરેજ ગાય ની થોડી એનું નોકરિયું છે એ નાનું એકદમ એની ગળા નીચે જે પેલી કાંધ આપણે એ પણ જુઓ તમે મોટી છે લાંબી લાંબી અને ગીર ગીર અને દેશી ગાયનું દૂધનું મહત્વ એટલા માટે છે કે જે એચએફ ગાયને ગોદ હોતી નથી અને સૂર્યના પ્રકાશથી એને ગોદ ઉપર પડે અને એના કારણે દૂધમાં એનું જે ગુણવત્તા હોય છે ડાયાબિટીસ સામે લડવાની એ બધી શક્તિ એના કોઈદ ઉપરથી હોય છે। આ બધી આપણા પૂર્વજો પાસેથી એમ કે શીખવા મળેલું જાણવા મળે અને એક દેશી ગાય તમે રાખો તો ભૂત પ્રેત કે કોઈ નકારાત્મક ના રહે, બધું નેગેટિવ પોઝિટિવ રહે, ઉર્જા રહે એના માટે હું દેશી સ્પેશિયલ એના માટે જ લાવ્યો છું। હું દૂધ માટે કોઈ લાવ્યો નહીં, આના કરતાં હું એચએફ બે રાખું તો દૂધ આના કરતાં સારું રહે તો એક ટાઈમ હું આખા દિવસનું 40 લિટર હું દૂધ ભરાવું, 20-20 લિટર 10-10નું તમે ગણો તો 40 લિટર પણ આપણે આ શોખથી ને એકું પારું છું એટલું કોકરેજનું હશે આખા દિવસનું 12 લિટર તો બહુ સારું કહેવાય કારણ કે કોકરેજનું જેટલું થોડું દૂધ હોય એટલું સારું હોય ને ગુણવત્તા યુક્ત હોય છે। તો બહુ સારામાં સારી અને પ્યોર કોકરેજ જે કચ્છમાંથી ખરીદેલી છે, કચ્છમાંથી જે ખરીદેલી છે આ પ્યુરિટી મને આ પ્યુરિટીના જ પૈસા આપ્યા છે, મેં દૂધના તો આપ્યા જ નથી, પ્યુરિટી જ માટે લાવી છે અને એકદમ ગરીબ લે છે ને ગમે તે આવ્યો ને કે પ્યોર ઓલી આમ એગ્રેસિવ વધારે હોય પણ આ ગમે તે તમે આવ્યા તો આ ભાઈ તમે પહેલી વાર જ મારા ફાર્મ ઉપર તમે પહેલી વાર આવ્યા તો તમે જાઓ છો તો તમારા પાસે એગ્રેસિવ થાય છે નથી થતી તો તમે સારી એવી પૂરા ફાર્મની મુલાકાત લીધી, ડેરી ફાર્મ તમને સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો। તો ખેડૂત મિત્રો એક છેલ્લો સંદેશ ખેડૂતોને કહી દો જણાવી દો કે ગાયના રાખવાથી શું શું ફાયદા? ડેરી ફાર્મ આપણે કરવું જોઈએ અત્યારે ક્યાં જે નવા યુવાનો છે જે નાના નાના યુવાનો છે બધાએ નોકરી તો છે જ નહીં, સરકારી ક્યાં તો એટલા બધાએ લઈને જાય તો બધાને નોકરીઓ આપે, બેરોજગાર વધારે છે એના કરતાં મજૂરીએ જો નોકરીએ જો એના કરતાં થોડું ઘણું પશુપાલન રાખો, સારી બ્રીડ રાખો, સારી ક્વોલિટી રાખો તો દૂધ પણ આવશે, દૂધ ભરાવશું તો ડેરીમાં આપણે તો એવું છે બી માર્કેટિંગ તો કોઈ એમ છે નહીં, કોમ્પિટિશન તો દૂધ ગમે એટલું તમે હશે તો તમારે એનું મળી જવાનું છે, એમ સોલ્યુશન તો વેચાઈ જ જશે એટલે આ કરવું જ પડે ફરજિયાત, ડેરી ફાર્મ કરો તો સારું એમ પણ સારી ક્વોલિટીનું રાખો તો સારું પ્રોફિટ મળે। તો ખેડૂત મિત્રો અમારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને અમારી ચેનલ પર જે નવા ખેડૂતો હોય તે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। શું બીજું કંઈક? આ 3 વાછડીઓ ABSની છે જે મેં હું ખારેલી છે।